નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 23 ડિસેમ્બર 2023. જોઈને આજના સમાચાર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. ભુજમાં બસ પોર્ટનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે બસ સ્ટેશન રોડ ઉપરની ટ્રાફિક સમસ્યા કઈ રીતે નિવારી શકાય તેના જુદા જુદા સૂચનો લોકો તરફથી મળ્યા છે. આજે આ વિસ્તારમાંથી છાપરાઓ હટાવવામાં આવ્યા. લોકોનું કહેવું છે કે ઉદઘાટન બાદ પુનઃ જેમ હતું તેમ જ થઈ જશે. આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે ભુજ બસ સ્ટેશન રોડ ઉપરની ટ્રાફિક સમસ્યા હલ કરવા પોલીસ પાલિકા માથાપચ્ચી કરે છે અને આજે બસ સ્ટેશન પાસે આવેલ દુકાનોના છાપરાઓ હટાવી બહાર રોડ પાસે ઉભતા રેકડી ધારકોને હટાવવામાં આવ્યા હતા. આજે આ વિસ્તારની મુલાકાત લેતા લોકોએ વિવિધ અભિપ્રાયો અને સૂચનો રજૂ કર્યા હતા. એક સૂચન એવું હતું, જે સવારે શાક માટેની માર્કેટ ભરાય છે તે સલમાન ચાથી આગળ પેટ્રોલ પંપ સુધી તે રસ્તો 9 વાગ્યા સુધી બંધ કરી ત્યાં હંગામી માર્કેટ શરૂ કરી શકે. બીજું સૂચન હતું કે કોરોના કાળમાં પોસ્ટ ઓફિસ સામે શાક માર્કેટ લાગતી ત્યાં પણ વ્યવસ્થા થઈ શકે. ત્રીજું, રાજન શોરૂમવાળા બંને બાજુ પૈકી કોઈ એક રોડ ઉપર માર્કેટ હંગામી શિફ્ટ થઈ શકે. તે ઉપરાંત જથ્થાબંધ શાક વહેંચતા વેપારીઓને ફરજિયાત એપીએમસીમાં જવું જોઈએ. એક સૂચન એવું હતું કે ભુજ પાલિકાએ જુદી જુદી સોસાયટીમાં 10 થી 15 શાકભાજીવાળા ઊભી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. એક સૂચન એ પણ હતું કે હાલે હયાત જૂની અને કહેવાતી નવી શાક માર્કેટ વ્યવસ્થિત કરી ફેરિયાઓને સ્ટોલ આપવા જોઈએ. ભુજનો વિસ્તાર થયો, પણ છેલ્લા લગભગ 30 થી 35 વર્ષથી પાલિકાએ એક પણ શાક માર્કેટ બનાવી નથી. તે બનાવી હોત તો એસટી રોડની ટ્રાફિક સમસ્યા હલ થઈ શકત. હાલે એસટી રોડ ઉપર 169 રેકડી સ્ટોલવાળા વ્યાપાર કરે છે. 2017માં 82 હતા, હાલે 169માંથી 28 લોકો ગામડાઓમાંથી આવી શાક વહેંચી ને ચાલ્યા જાય છે અને 141 લોકો ભુજના જ છે. અન્ય સૂચન હતું કે એક જ પરિવારના મા બાપ દીકરો વહુ વગેરે જુદી જુદી શાકની રેકડીઓ લઈ અને જગ્યા રોકે છે, તેને બદલે એક પરિવાર એક જગ્યા તથા અન્ય પરિવારના વ્યક્તિને અન્ય વિસ્તારમાં શિફ્ટ કરવા સૂચન કરાયું હતું. અનેક લોકોએ એ બાબતે પણ કચવાટ વ્યક્ત કર્યો હતો કે કરોડોને ખર્ચે બસ પોર્ટ બને છે, પણ પાલિકાએ બસ પોર્ટ આગળ બનેલ દુકાનો જે અગાઉ દુકાન હટાવવાનું મન બનાવેલ તેનો કેમ અમલ થયો નથી તેવી વાત પણ લોકોએ કરી હતી. પણ ઘણા લોકોએ રેકડીવાળાઓને આશ્વાસન આપેલ કે આ ઉદઘાટન સુધી ખમી જાઓ, પછી જેમ હતું તેમ પાછું ગોઠવાઈ જશે, કોઈ પૂછા કરશે નહીં અને કોઈ તકલીફ પણ રહેશે નહીં. આવી વાતે પણ છે કે ફરી આ રોડ ઉપર હટાવાયેલ રેકડી સ્ટોલ ઊભા થશે, માટે આ ઉદઘાટન પ્રસંગ સાચવી લેવાની અમુક ડાયા લોકોએ સલાહ આપી હતી અને સંઘર્ષ ટાળવા જણાવ્યું હતું. જે હોય તે, પણ 40 કરોડના ખર્ચે બનેલ બસ પોર્ટની શોભા એ છે કે બધું જ વ્યવસ્થિત ગોઠવાય તો સારું લાગે. વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે. ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે. ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન. ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે. દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ, ભાવિ પેઢીના વિકાસ માટે આપણું યોગદાન. વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ. વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો.
ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર, ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928, ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ બાટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ, જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ, નૈસર્ગિક શાંતિ. સેનેટોરિયમમાં 4, 10, 15 વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા, અદ્યતન રૂમો, એસી, વાઇફાઈ, ટીવીની સુવિધા, શુદ્ધ અને સાત્વિક ભોજન, બાગ બગીચા, બાળકો માટે રમવાના સાધનો, લાઇબ્રેરીથી સજ્જ. આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો. ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા 8007015571, મુંબઈથી બુકિંગ કરાવવા 8104362390. લોનાવાલામાં 28/113 ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો. દર્શક મિત્રો, આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.